बराबर बीजो पाठ है कि मूलभूत हकों मूलभूत फरजो अने राज्यनीतिना मार्गदर्शक सिद्धांतों बराबर। तो सौ प्रथम आप समझिए कि भाई मूलभूत हकों तो दरेक ने पोतानी रीते बराबर के जीवनशैली जीवन जीववा माटे पोतानी रीते हकनो उपयोग करवामां आवे छे। अने दरेक देशे पोतानुं ज्यारे बंधारण नक्की करे छे त्यारे दरेक माटे ए पोताना मानव हक बराबर मानव हक जे छे एनुं निर्माण करेलुं छे। एने पोतानी जीवनशैली जीवन पोतानी रीते जीवन जीववा माटे कोईपण जातना भेदभाव वगर पोते जे छे ए जीवन जीवी शके एने माटे मानव हक पण आपेला छे। तो जेवी रीते हकों छे ए एक सिक्कानी बंने बाजू छे हक अने फरजो। तो जे रीते आपणे आपणो जे रीते हक आपणे मेळवा मांगे छे तेवी रीते आपणा दरेक देशना नागरिकने पोतानी रीते फरज अदा करवानी जवाबदारी હોય છે બરોબર। એટલે પહેલા સમજીએ કે આપણે માનવ અધિકારો તો જે સંયુક્ત રાષ્ટ્ર સંઘની મહાસભા છે જે યુનાઇટેડ નેશન કહેવામાં આવે છે એમને 10 ડિસેમ્બર 1948ના દિવસે બરોબર એક મહાસભામાં એવું ઠરાવ નક્કી કરવામાં આવ્યું કે આપણે માનવ હક દિવસ નક્કી કરો। તો દર ડિસેમ્બરે આપણે માનવ હક દિવસ ઉજવવામાં આવે છે બરોબર। તો સંયુક્ત રાષ્ટ્રની મહાસભાએ યુનાઇટેડ નેશન એનું નામ યુએનનું આખું નામ છે યુનાઇટેડ નેશન એને માનવ હક દિવસ ઉજવવામાં આવે છે એમાં લોકોએ નક્કી કરેલું છે કે દરેક ગમે તે નાગરિક હોય વડાપ્રધાન રાષ્ટ્રપતિને માંડીને સામાન્ય નાગરિક બરાબર ઉચ્ચ અધિકારીથી માંડીને પટ્ટાવાળા સુધીની દરેકને પોતાના હક માટે લડવાની કે હક ભોગવવાની છૂટ આપેલી છે એની અંદર ખાસ તો એમાં ખાસ કે ભાઈ મૂળભૂત હકો આપણા શું છે તો સમાનતાનો હક સ્વતંત્રતાનો હક શોષણ સામેનો હક ધાર્મિક સ્વતંત્રતાનો હક સાંસ્કૃતિક અને શૈક્ષણિક બંધારણીય બરાબર આ રીતે જે છે એ આપણા હકો છે બરાબર કે એની સામે કોઈ પણ જાતના સ્ત્રી પુરુષ કે કોઈને બરાબર જાતિ જ્ઞાતિ ઉંમર કોઈ પણ જાતના ભેદભાવ વગર પોતાના હકો જે છે એ ભોગવવાનો પોતાને પૂરેપૂરો અધિકાર છે તો એની સામે આપણે કંઈ કરી શકીએ નહીં બરાબર। એની અંદર બંધારણ જ્યારે તૈયાર કરેલું હોય છે ત્યારે જ એની અંદર માનવ હકનો ખાસ એ બંધારણમાં ઉલ્લેખ કરે પણ તેમ છતાં આ લોકશાહી નથી સર્વમુક્તિયાર છે તો દરેક હજી હાલમાં પણ અત્યારે પરિસ્થિતિ એવી છે કે પોતાની રીતે માનવને બરાબર પોતાના હક પ્રમાણે જીવવાનો અધિકાર લગભગ છીનવી લેવામાં આવે એમાં પહેલો જોઈએ કે ભાઈ આપણે સમાનતાનો હક એટલે દરેક નાગરિકથી ને સમાન હક બરાબર સમાનતાની દ્રષ્ટિ જોવાનું જે વડાપ્રધાન કે રાષ્ટ્રપતિ કે કોઈ પણ ઉચ્ચ અધિકારીને જે રીતે જોવામાં આવે એ રીતે જે હક જે છે એ રીતે સામાન્ય નાગરિક પણ બરોબર એ રીતે જ એને પોતાના જે છે કાયદો એને લાગુ પડતો હોય છે જે કાયદો ઘડાણો છે જે કાયદા જે છે એ દરેક કાયદો બધાને સમાન કાયદા સમક્ષ સમાનતા એટલે જ્યારે આ પણ બંધારણમાં નક્કી કર્યું કે જ્યારે કાયદો જ્યારે ઘડવામાં આવતેલો હોય છે તો કાયદો જે છે કે એમ નહીં કે ભાઈ આ રીતે રાજકારણમાં જે છે કે ભાઈ રાષ્ટ્રપતિ કે વડાપ્રધાન કે રાજ્યપાલ કે જે છે એને એ કાયદો અલગ ન લાગુ પડે બીજા સામાન્ય નાગરિકને લાગુ એવું કંઈ જ હોતું નથી કાયદા જે છે એ કાયદો બધા માટે સરખો હોય છે કાયદાનું સમાન રક્ષણ જે કાયદો ઘડ્યો છે એનું રક્ષણ કરવું મતલબ કે એ કાયદાનું દરેક નાગરિકને પાલન કરવાની ફરજ છે બરાબર દરેકને માટે જે છે સમાન કાયદો આપણે અત્યારે હાલમાં પણ જોઈ જે અત્યારે પરિસ્થિતિ ચાલી રહી છે કે ભાઈ સરકારે નક્કી કર્યું છે કે દરેક નાગરિકને ફરજિયાત માસ્ક પહેરીને બહાર નીકળવું એ પછી વડાપ્રધાન હોય કે સામાન્ય નાગરિક હોય અને એ ન પાલન કરે તો 200 રૂપિયા કે 500 રૂપિયા કે 1000 રૂપિયા દંડ કરી શકે આ જે કાયદો જે છે એ દરેક માટે સમાન મતલબ કે બધાને લાગુ પડે છે એ પછી વડાપ્રધાન નીકળે તો એમ કે હું વડાપ્રધાન છું મારે માસ્ક ન પહેરાય એ ચાલે નહીં એને ફરજિયાત ઊભા રહી અને દંડ ભરવો પડે દરેક કોઈ પણ પછી કોઈ પણ સ્થળો જ્યાં છે
એ સ્થળોએ પણ દરેકને પોતપોતાના રીતે ત્યાં બરાબર જવાનું કે બધાને છૂટક ભાઈ અહીંયા જે છે કે ભાઈ આ દવાખાનું આ રીતે છે, જો જાહેર માટેનું છે તો દરેક આ લોકો આ નાગરિક આમાં આવી શકે, આ નાગરિક આમાં ન આવી શકે, આ મંદિર છે તો મંદિરમાં આ નાગરિક પ્રવેશ કરી શકે, આ નાગરિક ન પ્રવેશ કરી શકે એવું હોતું નથી. દરેકને જે છે એ સમાન હક આપેલામાં હોય છે અને કાયદાનું જે છે એ સમાન રક્ષણ દરેક માટે બરાબર, સામાન્ય નાગરિક માટે ઓફિસરથી માંડીને પટ્ટાવાળા, વડાપ્રધાન કે રાષ્ટ્રપતિથી માંડીને સામાન્ય નાગરિક દરેકને જે છે એ કાયદો સમાન બધાને લાગુ પડવામાં આવતો હોય છે. બરાબર કે વ્યક્તિ માત્રના અસ્તિત્વ અને તેના વ્યક્તિત્વ સર્વાનુમુખી વિકાસ સાધવામાં મદદરૂપ એવું સામાજિક પરિસ્થિતિનું આપણે નિર્માણ કરીએ છીએ ત્યારે એમ કે ભાઈ માનવ હકો છે એમ કહેવામાં આવે છે. દરેક લોકશાહી દેશમાં તેના નાગરિકને કેટલાના પાયાના હકો આપવામાં આવ્યા છે. બરાબર, મેં હમણાં શરૂઆતમાં વાત કરી કે દરેક નાગરિકને જે છે એ પાયાના મૂળભૂત હકો આપવામાં આવેલા હોય છે. કોઈપણ જાતના ભેદભાવ વિના એ ભોગવી શકે એ માટે હકોના રક્ષણની ખાતરી આપવામાં આવી. એટલે જે હક જે છે માનવ હકને આપેલા છે એનું પાછું અમને પણ ફરજ બરાબર કે હક પોતે ગમે તે નાગરિક હોય એ પોતાના હકનો ઉપયોગ કરી શકે, પોતાનો હકનો ઉપયોગ કરી શકે બરાબર, એ માટે રક્ષણ કરવાની જવાબદારી છે. વ્યક્તિનો મનુષ્ય તરીકે જન્મ થતાં કેટલાક પાયાના હકો એનો હકદાર બને. સંયુક્ત રાષ્ટ્ર મહાસભા જેને યુએન નામ હમણાં મેં કીધું ને કે બરાબર, સંયુક્ત રાષ્ટ્ર એનું નામ છે યુનાઇટેડ નેશન, આખું યુનાઇટેડ નેશન. એ લોકોએ તારીખ 10 ડિસેમ્બર 1948 રોજ માનવ અધિકારો જાહેર કર્યા ત્યારે આપણે માનવ અધિકારો જે છે ત્યારે એ લોકોએ જાહેર કર્યા અને તેથી 10મી ડિસેમ્બરે બરાબર દર વર્ષે 10મી ડિસેમ્બરે માનવ અધિકાર દિવસ ઉજવવામાં આવે છે. તો કેટલાક અત્યંત મહત્ત્વના હકોનો આપણે સ્વીકાર કરવાનો, તેમના રક્ષણની ખાતરી પણ આપવામાં આવે છે બરાબર. પણ હકો આપણે ઘણા આપેલા છે પણ એના હકનો એ અમુક જ્યાં છે નાગરિક એ અમુક હકનો ઉપયોગ કરી શકતો હોતો નથી બધાને. એટલે ઘણા બધા એના પાસે કારણ બરાબર કારણો હોય છે કે ભાઈ મને આટલા બધા હકો છે પણ અમે તો એનો ઉપયોગ તો કરી શકતા નથી. મારે પોતાની રીતે જીવન જીવવું છે દરેક નાગરિકને બરાબર, એના માટે હકો આપેલા છે બરાબર, તો એ તો અમે ભોગવી નથી શકતા. અમુક ઘણી જગ્યાએ આ માટેની ફરિયાદ હોય છે. માનવ હકોનું મનુષ્ય તરીકે ગૌરવ જાળવતા હેતુ દોષિત કરો, મનુષ્યનું અસ્તિત્વ ટકાવી રાખવા અને ન્યૂનતમ જરૂરત એટલે દરેકને પોતાની બરાબર કે ભાઈ રોટી કપડાં મકાન જે દરેક સામાન્ય નાગરિક દરેકની એટલે છે પ્રાથમિક જરૂરિયાત છે બરાબર. પછી એ પોતાની કઈ રીતે જરૂરિયાત જે છે બરાબર, કોકને હાઈ ફાઈ બરાબર કે ઉચ્ચ કક્ષાની હોય, કોકને એકદમ નિમ્ન, પણ આ જે છે કે રોટી કપડાં મકાન દરેક સામાન્ય નાગરિકને હોવું જોઈએ. ગૌરવપૂર્વક અને સન્માનજનક સ્થિતિમાં આપણે પ્રાપ્ત થઈ શકીએ છીએ અને આવા મૂળભૂત હકો અને લોકશાહી શાસન પ્રમાણે આપણે પાયાની ઓળખ છે. હવે આ જે રાષ્ટ્રની સ્થિરતા મતલબ કે રાષ્ટ્ર જે રીતે ચાલે છે, દેશ આપણો જે ચાલે છે એને ટકાવી રાખવા બરાબર, એમાં કંઈ અસ્થિરતા ન આવે, કોઈ પણ પરિબળ અવરોધ ન બને એના માટે કે ભાઈ સમાનતાનો એટલે મૂળભૂત હકો આપણે જરૂરી છે. એમાં સમાનતાનો હક, સ્વતંત્રતાનો હક, શોષણ સામેનો હક, ધાર્મિક સ્વતંત્રતાનો હક અને સાંસ્કૃતિક અને શૈક્ષણિક અને બંધારણીય ઈલાજનો હક બરાબર, આ બધી જ બાબતમાં આપણે જીવનશૈલી જે નાગરિક જીવે છે એ જીવનશૈલીની અંદર આ બધા જ હકનો એમની અંદર 6 હકનો એની અંદર આમાં સમાવેશ કરી દેવામાં આવે છે. પહેલું આપણે જોઈએ કે સમાનતાનો હક, તો કાયદો સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. એટલે જે કાયદો જ્યારે ઘડવામાં આવે છે એ દરેક નાગરિકને કોઈપણ જાતના ભેદભાવ વિના અપનાવવામાં આવે છે અને મનાવવામાં આવે છે. કે કાયદો સમક્ષ સમાનતા એટલે કોઈ વ્યક્તિ કે વર્ગની તરફેણમાં વિશેષાધિકાર અભાવ, એક સરખી પરિસ્થિતિમાં મુશ્કેલ વ્યક્તિઓનો એક સરખો કાયદો લાગુ પડે છે બરાબર. કે કોઈ પણ જે નાગરિકને છે એ જે કાયદો ઘડવામાં આવે છે એ કાયદો જે છે એ સમાન છે બરાબર, એટલે દરેકને કાયદો લાગુ પડે છે. આ હક મુજબ વ્યક્તિની વચ્ચે જ્ઞાતિ, લિંગ, જન્મસ્થાન, આવક કે શિક્ષણના કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહીં. એ આપણે નથી એવું રાખતા કે ભાઈ આ તમે ઉચ્ચ શિક્ષણ છે આ તમારું, આ તમે આ જ્ઞાતિના છો, તમે ઉચ્ચ જ્ઞાતિના છો, તમારી ઉંમર આટલી છે, તમે સ્ત્રીમાં ગણાવો છો, આવા કોઈપણ જાતના દરેકને કોઈપણ જાતના ભેદભાવ વિના દરેકને આ લાગુ પડે છે બરાબર. પછી કે કાયદાનો વ્યવહાર એક સરખો, વડાપ્રધાનથી માંડીને પટ્ટાવાળા સુધીની કક્ષાવાળી વ્યક્તિ પોતે કાયદા વિરુદ્ધનું કૃત્ય કરેલ હોય તો તે બદલ સામાન્ય નાગરિકની જેમ સમાન ધોરણે તે જવાબદાર રહેશે. હમણે જે મેં વાત કરી ને કે ભાઈ દરેક જે નાગરિક એક ઉદાહરણ આપ્યું કે ભાઈ આપણે અત્યારે ચાલે છે કે ભાઈ માસ્ક પહેરીને ફરજિયાત નહીં, પછી પટ્ટાવાળો હોય કે સામાન્ય નાગરિક હોય
બરાબર, સામાન્ય નાગરિક હોય કે વડાપ્રધાન હોય કે રાષ્ટ્રપતિ હોય, બરાબર. હમણાં થોડા સમય પહેલાં જ આપણે એક રાજકોટનો કિસ્સો આવ્યો હતો કે ભાઈ આપણે ક્રિકેટર જે છે રવિન્દ્ર જાડેજા રાજકોટની, એની પત્ની માસ વગર જે છે એ ગાડીમાં ફરતી હતી, એટલે પીઆઈએ જે છે એમને કાનૂનસર કાર્યવાહી કરવામાં આવી, પણ એ પોતાનો રોપ જાળવા માંડ્યા. અને ઘણીવાર આપણે નથી જોતા, બરાબર, કે ભાઈ આપણે સુનિતા યાદવનો જ કિસ્સો છે સુરતનો, બરાબર, કે ભાઈ પોતાને જે છે ફરજનું ઘણીવાર જેને પાછા જેને ફરજ બજાવવા મૂક્યા છે તેને પણ ઉપરથી પ્રેશર હોય છે કે ભાઈ વ્યક્તિને જવા દેજો, તો પછી અહીંયા કાયદો ક્યાં આવે, બરાબર. સામાન્ય નાગરિક પાસેથી તમે દંડ વસૂલ કરો છો તો એ જે કાયદો જે છે શું એ ઉચ્ચ અધિકારીને કે વડાપ્રધાન કે રાષ્ટ્રપતિને શું લાગુ નથી પડતો, બરાબર. તો દરેકને લાગુ પડે છે, પણ તેમ છતાં અત્યારે લોકશાહી નથી સરમુખત્યારશાહી છે, અત્યારે લોકશાહી નથી સરમુખત્યારશાહી છે. તરત વાત કરી દેવામાં આવે કે ભાઈ આ જે છે એ રાજકારણના રિલેટિવ છે કે ભાઈ, બરાબર, કે સચિવના કે ધારાસભાના કે કોઈ પણ રિલેટિવ છે, બરાબર, કે કોઈ મંત્રીના રિલેટિવ છે, એને ન કંઈ કરતા એને જવા દેજો, તો પછી તો સામાન્ય નાગરિકે શું ગુનો કર્યો? સામાન્ય નાગરિક પાસેથી તમે દંડ વસૂલ કરી શકો તો એની પાસેથી ન વસૂલ કરી શકો, બરાબર, એમ. પણ અત્યારે સરમુખત્યાર ત્યાં છે, અત્યારે અમુક જગ્યાએ જે છે અને જેને ફરજ ઉપર છે એ કડક રીતે વલણ અપનાવે તો એની બીજી ક્યાંય ટ્રાન્સફર કરી દે, અથવા તો એની સામે જે છે એ કડક વલણ અપનાવવામાં, પણ એ રીતે હોવું જોઈએ નહીં. કાયદો જે તમે ઘડ્યો છે તો એ કાયદાને બધાને સમાન રીતે પોતાને પાલન કરવું જોઈએ અને તે સમાન ધોરણે તે જવાબદાર રહેશે. અને સામાન્ય અદાલતના ચુકાદાને આધે પછી જે કદાચ તમે નથી કર્યું તો એના માટેની જે સજાની જોગવાઈ છે એ સજા ભોગવવા માટેના તૈયાર રહેવું જોઈએ, અથવા તો ત્યાં સ્થળ ઉપર દંડ ભરી દેવો જોઈએ. સ્થળ ઉપર જે નક્કી કરેલું હોય કે જો તમે દંડ ભરો છે કે સજા ભોગવવી છે, બંનેમાંથી એક હોય, દંડ ન ભરો તો તમારે સજા ભોગવવી પડે, બરાબર, એમ, અને દંડ ભરો તો સજા ન ભોગવવી પડે. એટલે ચુકાદાને આધારે જોકે રાષ્ટ્રપ્રમુખે રાજ્યપાલ વગેરેને કેટલાક વિશેષાધારો કરો, એટલે એ બાદ છે એ લોકોને વિશેષ અધિકારો આપેલા છે. કાયદાના સમાન રક્ષણનો અર્થ એ થાય કે સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર સમાન હોવો જોઈએ, બરાબર. એ કોઈ પણ સંજોગો જે છે એ સમાન સંજોગોમાં કાયદાનો વ્યવહાર જે છે એ સમાન હોવો જોઈએ. કોઈ વ્યક્તિ કે વર્ગને અલગ રાખી તેના પ્રત્યે ભેદભાવ દર્શાવવાનો કાયદો રાજ્ય ઘડી શકે નહીં. રાજ્ય જે છે એ અલગ વર્ગની વહેંચણી કરી નાખે કે ભાઈ આને અમુકને કાયદો જે આપણે કર્યો છે અમુકને લાગુ પડશે અમુક ન લાગુ નહીં પડે, એ રીતે એ કરી શકે નહીં, બરાબર. તો એના માટે ખાસ કે જે નિયમ આપણે ગણ્યા છે એને રાજ્ય જે છે એમાં કંઈ પણ ફેરફાર કરી શકે નહીં. પછી કોઈ પણ નાગરિકને દુકાનો, નાસ્તાગૃહો, હોટલો, જાહેર મનોરંજનના સ્થળો, પ્રવેશમાં મેળવવાનો, જાહેર સ્થળોનો ઉપયોગ કરવાનો, જાહેર રસ્તા, તળાવ કે કૂવા વપરાશ કરવાની તમામને એક સરખી તમામ હક આપવામાં આવે છે. એવું નથી કે ભાઈ આ જગ્યા છે બરાબર, આ તળાવો છે એ આપણી સરકારની પ્રોપર્ટી કે જાહેર છે, એમાં દરેક એનો ઉપયોગ કરે, પુસ્તકાલય છે, જાહેર સરકારી દવાખાના છે, બરાબર. તો એ વસ્તુ જે છે કે ભાઈ અહીંયા અમુકને જ પ્રવેશ આપવામાં આવશે, અમુકને ન પ્રવેશ, એ માટે એ દરેક નાગરિકને એમાં પ્રવેશવાનો, એ વસ્તુનો ઉપયોગ કરવાનો દરેકને એવો અધિકાર છે, બરાબર. જે પણ સ્થળો હોય તે એ રીતે જે છે એક સરખી સમાન તક એ લોકોને આપવામાં આવે છે. કોઈ પણ જે છે જે નક્કી કરેલું છે કે ભાઈ આ રીતે જે હક પ્રમાણે કે ભાઈ એના રાજ્ય છે એ વચ્ચે વિખવાદ કે કંઈ પોતાની જાતે નિયમ બનાવી અથવા તો કાયદાનું ઉલ્લંઘન આપણે કરી શકીએ, કાયદો જ્યારે ઘડવામાં તૈયાર થતો હોય ત્યારે બધી બાબતનો સમાન દરેક નાગરિકને ધ્યાનમાં રાખી અને કાયદો બનાવવામાં આવતો હોય છે. સ્ત્રીઓ અને બાળકો માટે ખાસ કાયદાકીય જોગવાઈઓ લિંગના આધારે ભેદભાવ ગણાશે નહીં. એમણે કે ભાઈ તમે સ્ત્રી છો કે તમે આ રીતે ઉંમર પ્રમાણે તમે નથી આમાં આવતા કે આ રીતે એ રીતે હોઈ શકે નહીં. જે રીતે એમાં કાયદાનું જે છે એ સમગ્ર રીતે બધાને એનું પાલન કરવાનું હોય છે. તે જ પ્રમાણે સમાજની અનુસૂચિત જાતિ છે, અનુસૂચિત જનજાતિ છે, એ રીતે પછી આપણા સમુદાય વહેંચ્યો છે, બરાબર. તો તેમજ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોની ઉન્નતિ માટે રાજ્ય ખાસ જોગવાઈ કરેલ રોકશે નહીં, બરાબર. કે સરકારી નોકરીમાં કે ઉચ્ચ અભ્યાસમાં પ્રવેશ મેળવવા માટે અનામતની બેઠકોની અલગ જોગવાઈ એ સમાનતાના હકો ભંગ ગણાશે નહીં. અત્યારે તમે જોશો તો એસસી એસટી ઓબીસી જે સમુદાય છે, બરાબર, શેડ્યુલ કાસ્ટ, શેડ્યુલ બરાબર શેડ્યુલ ટ્રાઇબ અને અધર બેકવર્ડ ક્લાસ,
એની અંદર એ સરકારે જે છે એ ભાઈ શિક્ષણ માટે અને સર્વિસ માટે અલગ અલગ જે છે અને સ્ત્રીઓ માટે અલગ અલગ નિયમો ઘડેલા છે કે ભાઈ આ લોકોને 5 વર્ષની છૂટ આટલા પર્સન્ટેજની બરાબર કે આટલા આ રીતે જે પ્રવેશ મેળવ્યો હોય તો એસસી માટે આટલા, એસટી માટે આટલા, ઓબીસી માટે આટલા અથવા તો બીજા કોઈપણ પ્રકારના સરકારી લાભ હોય તો એસસીને આટલા, એસટીને અને ઓબીસીને. તો આ રીતે જે છે એમાં કોઈપણ જે નક્કી કરેલું છે તેમાં સરકાર ભંગ કરી શકે ને એમનો જે પોતાનો હક જે છે એ હક એમને ભોગવવા આપવો પડે. અને નોકરીમાં નિમણૂક કર સંબંધી બાબતમાં પછી તમામ નાગરિક માટે સમાન હક તક રહેશે. જો કે નોકરી સંબંધી જરૂરી લાયકાતો નક્કી કરવાની રાજ્ય છૂટ આપવામાં, એટલે આ એ છે કે ભાઈ કોઈપણ એક જાતની સર્વિસ માટેની કોઈ પોસ્ટ હોય બરાબર, સર્વિસ માટેની કોઈ પોસ્ટ હોય તો એ રીતે એમાં દરેકને જે લાયકાત જે છે એ બધાને લાગુ પડે. એમાં એસસી માટે છૂટ અમુક જગ્યાએ હોય છે કે ભાઈ 5% છૂટ કે આ રીતે, તો એ રીતે જે છે એ પ્રમાણે સરકાર કરી શકે. ભાઈ આ જે છે કે ઓછામાં ઓછા 55%, બીકોમમાં 55% કે 12મામાં 8% તો જ તમે એપ્લિકેશન કરી શકો. એ જે છે એ બરાબર છે બરાબર. પણ પછી અમુક જગ્યાએ હોય છે કે અમુક બાબતમાં કે ભાઈ એને આ એસસી એસટીમાં આવતા હશે તો એને 5% છૂટ આપવામાં આવશે બરાબર. અને કોઈપણ બાબતો સામાજિક ન્યાય અને વ્યક્તિના ગૌરવની ખાતરી સ્વરૂપે અસ્પૃશ્ય અને નાબૂદી કરીને અસ્પૃશ્યનું કોઈપણ સ્વરૂપમાં આચરણ પર પ્રતિબંધ છે અને શિક્ષાપાત્ર ગુનો બને છે. એટલે જે છે ને કે ભાઈ આ અસ્પૃશ્યતા માટે ખાસ કે તમે જે આપણે ગુજરાતીમાં શુદ્ધ ગુજરાતીમાં કંઈક ભાઈ આપણ છે જે અત્યારે તો હવે બધું નીકળી ગયું છે પણ તેમ છતાં પહેલાંના સમયમાં એ બહુ જ હતું બરાબર. કે તમામ જે છે વસ્તુ અલગ રાખવામાં આવતી, એની બેઠક વ્યવસ્થા અલગ રાખવામાં આવતી, તો એવું કંઈ અત્યારે હવે નથી. તો એ કદાચ કોઈ એવું જો કરતું હોય તો એના માટે પણ શિક્ષાની જોગવાઈ છે બરાબર. કે દરેક માટે જે નિયમ જ્યારે જ્યારે કાયદો ઘડવામાં આવેલો હોય છે ત્યારે એ કાયદાનું બદલે દરેક માટે એટલે કહેવામાં આવ્યું છે કે કાયદા સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ. એટલે કાયદો જે ઘડ્યો છે એનું તમે રક્ષણ કરો, એ કાયદા પ્રમાણે તમે ચાલો. કાયદા પ્રમાણે ચાલશો તો કોઈને કોઈ પણ કંઈ થશે નહીં બરાબર. પછી સમાજમાં કૃત્રિમ ભેદભાવ ઊભા કરતા, એટલે એ અત્યારે છે બરાબર, અમુક અમુક ગામડે વિસ્તારમાં ને એ રીતે છે તો ત્યાં એ થોડુંક એવું છે બરાબર. એટલું એટલે હવે તો ઘણો બધો ફેરફાર હવે બરાબર, આધુનિક ટેકનોલોજી આવી ગયા પછી અને અત્યારે તો દરેક નાગરિક ઘણો બધો સમજણો થઈ ગયો પહેલાં બરાબર. તો એ પ્રમાણે એમને ઘણી બધી અત્યારે તો સમજણ આવી ગઈ છે કે ભાઈ આ રીતે આપણે બધા સમાન છીએ બરાબર, આપણે કોઈ એવું રખાય નહીં. જેમ કે નામની આગળ સર, દિવાનજી, રોય બાદ, આ બધા પહેલાં જ્યારે હતા ને ગામડામાં ત્યારે આ લોકો આવો નામની આગળ આવો શબ્દ લગાડતા, જેવો વિશેષણો લાગતો હતો તેને દૂર થયા છે. ભાઈ એ રીતે નહીં, ફરજિયાત પાછળ ભાઈ કે લાલ કે જે કુમાર કે જે આવતો હોય, બાકી આવા તમે જે શબ્દો છે એ લગાડી શકો નહીં. સ્વતંત્રતા પછી જુદા જુદા ક્ષેત્રોમાં તેમના વિશિષ્ટ પ્રદાનને અને સિદ્ધિઓને ધરાવતી વ્યક્તિઓને બિરદાવવા માટે સરકાર દ્વારા ભારત અને પછી અલગ અલગ જે છે તો તમે જો સારી સારી કોઈપણ ક્ષેત્રમાં, સામાજિક ક્ષેત્રે, રમતગમત ક્ષેત્રે, રાજકારણ ક્ષેત્ર, તો અલગ અલગ રીતે કંઈક એવી સારી બાબત તમે કરી હશે સરકારને ધ્યાનમાં આવે તો એના માટે અલગ અલગ આ લોકોએ જે છે એ એવોર્ડ રાખેલા છે. કેવા કે ભાઈ સૌ મોટા મોટો ભારત રત્ન, પછી પદ્મભૂષણ, પદ્મવિભૂષણ, પદ્મશ્રી જેવા વિશિષ્ટ દર્શક એવો અમને તો કહેતા ભાઈ સરસ સારું એવું કામ કર્યું હોય શૌર્ય માટે કે ભાઈ કીધું બરાબર. તો વીરતા પુરસ્કાર, પછી કંઈક આ બાબત ભાઈ સારા બધા જ દેશ માટે સરસ કંઈક. અત્યારે તમે જોશો તો ભાઈ આને આ જ્યારે લોકડાઉન થયું તો ઘણા બધાને પોતાના વતનમાં પહોંચાડવા માટે જે સોનું સૂદ બરાબર અને અક્ષય કુમાર ઘણી બધી સરસ સારી કામ પોતાના ખર્ચે કરીને કરેલી છે. તો એક બિરદાવવા જેવી કામગીરી કહેવાય બરાબર. તો એને એ રીતે જે લાગુ પડતું હોય એ રીતે એને એવોર્ડ આપવામાં આવે છે. પછી વિશિષ્ટાદર્શક આપવામાં આવે છે. પછી ફિલ્મ ક્ષેત્રે હોય તો પણ દાદા સાહેબ ફાળકે એવોર્ડની એવા ફિલ્ડ માર્શલ જેવા વિશેષણો લાગે છે. સમાનતાનો હક ભંગ ગણવામાં આવતો નથી. આમ આ હક થકી સમાનતાવાળા સમાજની સ્થાપનાનો ઉદ્દેશ છે અને ભારતમાં કાયદાનું શાસન છે એ આપણે સાબિત કરી શકીએ. ભાઈ જે છે બીજા દેશના જે છે એ આપણા માટે એમ બહુ વાત કરી શકે કે ભાઈ ત્યાં ભારતમાં જે છે એ કાયદો જે છે બધાની નિયમનું પાલન કરે છે અને અહીંયા કાયદો સમાન રીતે બધા હકને ભોગવે છે. અલગ પ્રકારના સમૂહ કે વર્ગો માટે તેમજ અલગ વિશિષ્ટ સેવાઓના સંદર્ભમાં અલગ પ્રકારની કાયદાકીય જોગવાઈ હોઈ શકે છે. દાખલા તરીકે વકીલ, ડૉક્ટર, શિક્ષક, એલઆઈસી વાળા મને વીમા કંપનીવાળા, સ્ત્રીઓ, સગીરો માટે અલગ અલગ કાયદાઓ છે.
સમાન કામ માટે સમાન વેતનનો સિદ્ધાંત પણ અનુ જે છે. ભાઈ અત્યારે તમે જોશો તો અલગ અલગ આ બધા જે છે એ એક સરકારી સેવકો છે. આપણે કહે ને ભાઈ તમે સરકારના સેવક છો, સરકારના નોકર છો, તો તમારી ફરજમાં આવે છે કે ભાઈ બરાબર કે ભાઈ તમે આના નાગ સામાન્ય નાગરિકને મદદરૂપ થાઓ પોતાની રીતે, બરાબર. એમ એના માટે તમને સરકાર પગાર આપે છે, વેતન આપે છે, તો તમારી ફરજમાં આવે છે કે ભાઈ સામાન્ય નાગરિકને તમારે મદદ આપે. જે રક્ષક છે બરાબર એને સમય પ્રમાણે આપણા જે કોઈ પણ નાગરિકને કંઈ પણ એવું થયું હોય તો એને કેસ દાખલ કરવાનો, એનું રક્ષણ કરવાની જવાબદારી હોય છે. પણ અત્યારે હાલના સમયમાં રક્ષક છે એ જ આપણા ભક્ષક બનતા હોય છે, બરાબર. અને એ વેતન સીધા પણ અનુચ્છેદમાં, એટલે અનુચ્છેદ મતલબ કે કલમમાં જ્યારે કાયદો ઘડવામાં આવેલો હોય છે ત્યારે એનો આ રીતે ઉપયોગ કરેલો હોય છે, બરાબર. એટલે આ બધા છે એ આપણે સમાનતાનો હક પહેલાં જોયો, હવે નેક્સ્ટ લેક્ચરમાં સ્વતંત્રતાનો શોષણનો એ આપણે લઈશું.